નમસ્કાર તમે નિહાળી રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ સમાચારોની સાથે હું છું પ્રિયનલ સમાચાર વિસ્તારે જતા પહેલા નજર કરીશું આજની હેડલાઇન્સ પર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ટિકિટ વહેંચણીમાં ભાજપ કોંગ્રેસ મોવડી મંડળ ઓઢવમાં ઉમેદવારના જીવ પડી કે બંધાયા પાલમપુરમાં પાલિકા ચૂંટણીમાં જામ્યો રાજકીય ઘરમાં વોર્ડ નંબર એક અને સાતમાં વિરોધનો વંટળ ફૂંકાયો りсамаダક્ષા મારિની હત્યા મામલો હત્યારા પતિ સીએ લલિત મારિને કડક સજા તથા અન્ય ફરાર આરોપીને ઝડપવા કલેક્ટર એસપીને આપ્યું આবেদন પત્ર અંબાજી નજીક કોટેશ્વર ખાતે બનાવવામાં આવતો રોડની અંદર મસમોટી ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું તાલુકા પંચાયતના સભ્ય વિજય દેસાઈનો આક્ષેપ ડીસા નગરપાલિકા અને કોન્ટ્રાક્ટરની ગોર બેદરકારી આવી સામે ડીસાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં ભૂગર્ભટરના ખુલ્લા ચેમ્બરમાં એક બાળકી પડી જતા બાદ તે બચાવ હવે જોઈએ સમાચાર વિસ્તારથી અનેક ધુરંધરોની ટિકિટ કપાયા દિવસ પર ચર્ચાઓ ચાલી હતી તે દરમિયાન ભાજપ કે કોંગ્રેસ દ્વારા હજુ સુધી ટિકિટ જાહેર ન કરતા ઉમેદવારોના જીવ પડી કે બંધાયા છે અને નવા ચહેરાઓને પ્રાધાન્ય અપાયું હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે બીજી તરફ પાલનપુર શહેરમાં નગરપાલિકા ચૂંટણીને લઈને રાજકારણમાં ઘરમાવો આવી ગયો છે ત્યારે આજે પાલનપુર નગરપાલિકા વોર્ડ નંબર એક માં ભાજપના ઉમેદવાર સામે વિરોધ વંટોળ ફૂંકાયો છે જેમાં પાલિકાના પૂર્વ પ્રમુખ હર્ષાબેન મહેશ્વરીને સ્થાનિકોએ આયાતી ઉમેદવાર ગણાવ્યા હતા અને ભાજપ દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવે તે પહેલા બહારના વોર્ડ નંબરના ઉમેદવાર આવતા બાબતે હર્ષાબેન મહેશ્વરી નામના છાજિયા લઈ ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો અને જો આ વોર્ડ નંબર પરથી પરિવાર વાત કે તાનાશાહી થશે તો સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે વધુમાં અગાઉ પણ શાંતિ પઢિયારને જાકારો આપીને નો રિપોર્ટના પોસ્ટર લગાવ્યા અને વિરોધ દર્શાવ્યો હતો જ્યારે પાલનપુર શહેરમાં નગરપાલિકા ચૂંટણીને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે ત્યારે આજે વધુ એક વોર્ડમાં ટિકિટ મુદ્દે ખોબાળો મચી ગયો હતો જેમાં વોર્ડ નંબર સાતમાં ટિકિટ મુદ્દે સ્થાનિકોએ હંગામો મચાવ્યો હતો અને સ્થાનિક યુવાનો સ્થાનિક ઉમેદવારની માંગ સાથે ભાજપ કાર્યાલય ખાતે આવ્યા હતા અને મોટી સંખ્યામાં યુવાનો દ્વારા સ્થાનિક જ ટિકિટ આપવાની માંગ કરી હતી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ટિકિટ ફાળવવામાં કે ઉમેદવારો જાહેર કરવા મામલે હજુ બંને રાજકીય પક્ષો અવઢવમાં મુકાયા છે ત્યારે મતદારો દ્વારા આયાતી ઉમેદવારને અને નવા નિશાળિયાઓને મુદ્દે હોબાળો મચાવવામાં આવી રહ્યો છે જે કોઈ બેને ફોર્મ ભર્યો એ બેનનો ટિકિટ આપવામાં આવે બાકી આ સાદન મહેશ્વરીના અમે ઓળખતા નથી એ બેનનો ટિકિટ મળવી ન જો બરાબર એ બેનનો જો ટિકિટ મળશે તો ચૂંટણીનો પૂરેપૂરો બહેશાર કરવામાં આવશે બસ બરાબર કારણ કે એ બેનના અમારા એરિયામાં કોઈ ઓળખતું નથી અમે જોયા નથી એ બેનનો આ એરિયાની અંદર હોટ નથી જોયો નથી બરાબર કોઈ દિવસ કોઈએ જોઈ નથી અને આ વોર્ડની અંદર અમારું કામ અધુરા પડ્યા છે એ મળવી જોઈએ નહી મળ્યા તો ચૂંટણીનો બહિષ્કાર થશે એ બુંજે ફોર્મ ભર્યો ભર્યો એ એક નંબર વોર્ડમાં ભર્યો ભાજપ ભારતીય ભાજપ હા એની અંદર ભર્યો એટલે એ અમારે એ બેન બિલકુલ ના જો કારણ કે એ બેનનો અમને બહિષ્કાર છે જો એ બેનને લેવામાં આવશે તો આખી પેનલ નો બહિષ્કાર કરવામાં આવશે કોઈ પેનલ માં આ એરિયા ની અંદર અમે બધા બોર્ડ મારી દઈશું કે ભાઈ ચૂંટણી નો બહિષ્કાર કરવામાં આવ્યો છે એટલા અધર પાર્ટી વાળા ને એટલી રિક્વેસ્ટ કરીએ છીએ કે નિરુબેન બેન પંચાલ ને ટિકિટ મળી જો બોલો નીરુ બેન અને અમને ના ઉપર પૂરે પૂરો વિશ્વાસ છે બીજું શું અમારે કે ભાઈ કઈ ના આવેલા એમને કામ નથી કર્યું એવું કામ મેં કરી બતાવ્યું છે અને 20 વર્ષથી નીરુબેન પંચાર અને હું અમે બંને બધા ભાજપના કા કોઈ બી કાર્યમાં અમે પૂરેપૂરો સાથ સહકાર આપ્યો કોઈ બી કાર્ય હોય કોઈનું લડવાનું હોય કોઈનું કોઈ બી કાર્ય હોય સેવાનું કાર્ય હોય તો પણ અમે બંને બહેનો એ ને તરીકે અમે હાજર ના હાજર રહીએ તો અમે એમ કહીએ છીએ કે અમારે નીરુબેન પંચાલને ટિકિટ મળવી જોઈએ મળવી જોઈએ અને મળવી જોઈએ મહેશ્વરીબેન હાય હાય મહેશ આજે સવારથી ભાજપ મોવડી મંડળ દ્વારા ઉમેદવારો જાહેર થાય તેવી ચર્ચાને લઈ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળતો હતો પરંતુ ઉમેદવારોની હજુ સુધી જાહેરાત ન થતા ઉમેદવારોના જીવ પડે કે બંધાયા છે ત્યારે પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર એક અને વોર્ડ નંબર સાત ના સ્થાનિકોએ આયાતી ઉમેદવારને જાકારો આપી સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવા મુદ્દે હોબાળો મચાવ્યો હતો અને જાહેરમાં છાજિયા લીધા હતા ત્યારે આજે સવારે અગિયાર વાગે સંભવિત ઉમેદવારોની યાદી ભાજપના જ કાર્યકરે ખોટી રીતે પ્રસિદ્ધ કરતા ભાજપ કાર્યાલય અને તાળા મારવાની નોબત આવી હતી જે યાદી નીચે મુજબ છે વોર્ડ નંબર એક હર્ષાબેન મહેશ્વરી હેતલબેન રાવલ આશિષ શાંતિલાલ પઢિયાર ચીમનલાલ સોલંકી વોર્ડ નંબર બે ભારતીબેન અંબાલાલ રંગવાણી વર્ષાબેન કદમભાઈ લાટીવાલા સાગર પ્રવીણભાઈ પરમાર નરેશભાઈ રાણા વર્ડ નંબર ત્રણ રાજુભાઈ માળી કિરીટ પ્રજાપતિ અથવા અતુલભાઈ પ્રજાપતિ હેલ્લો પોઈન્ટ વાળા હિન્દુબેન રાવલ અથવા ભારતીબેન રાવલ હિરલ અનિલ ચક્રવર્તી વર્ડ નંબર ચાર ગજલાબેન અજીતભાઈ સિંધી ગીતાબેન ગોવિંદભાઈ શ્રીમાળી સંજય પટની રાજુબા જેઠવા વર્ડ નંબર પાંચ દીપ્તિબેન દરજી રજિયાબેન યુનુસભાઈ સલાટ મન અગ્રવાલ ક્યુમભાઈ નાગોરી વર્ડ નંબર છ નેહબેન પરમાર પ્રફુલાબેન પટેલ અથવા દેવેન્દ્ર રાવલના પત્ની પાર્થ અશોકભાઈ ઠાકુર મહેશ ઠક્કર વર્ડ નંબર સાત રિન્કુબેન પલાજી ઠાકુર સુશીલાબેન અશોકભાઈ પુરોહિત નાગજી દેસાઈ ભગવાનભાઈ પટેલ વર્ડ નંબર આઠ કૌશલ જોશી અથવા અતુલ ચોકસી દીપક પટેલ સુનિતાબેન પટેલ સુમન શર્મા વર્ડ નંબર નવ જાગૃતિબેન મહેતા જયશ્રીબેન પરમાર હસમુખભાઈ પઢિયાર અલ્પેશભાઈ મોદી વોર્ડ નંબર અગિયાર રાજુભાઈ ડાભી ગીતાબેન ધીરુભાઈ પટની નરેશ ગુદરાભાઈ પટેલ મધુબેન રાજુભાઈ પ્રજાપતિ બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને ટિકિટ વેચાણીમાં ભાજપ કોંગ્રેસ મોડી મંડળ એક પણ હુકમનો એકકો જાહેર કર્યો ન હોય ઉમેદવારોના જીવ તાળવે છે ત્યારે આજે ઉમેદવારી ફોર્મ ભરવા આડે એક જ દિવસ જ બાકી છે ત્યારે આજે પાલનપુર પાલિકામાં અડસઠ ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી જેમાં કોંગ્રેસ આડત્રીસ ભાજપ ચૌદ આપ છ અપક્ષ નવ ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી આમ આજે કુલ એકસો પાંચ ઉમેદવારોએ કરી ઉમેદવારી નોંધાવી હતી પરંતુ અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસમાં હજુ મેન્ડેટ મળ્યા નથી થઈ જાહેર ત્યારે આવતીકાલે વિવિધ પક્ષના ઉમેદવારો જાહેર કરવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે ભાભર નગરપાલિકાની ચૂંટણી ને લઈને ઉમેદવારી કરવા ઉમેદવારો મોટી સંખ્યામાં ભાભર મામલતદાર કચેરીમાં ઉમટી પડ્યા હતા ત્યારે ભર શિયાળે રાજકીય માહોલ ગરમ જોવા મળ્યો હતો જેમાં ભાજપના અને કોંગ્રેસ બંને પક્ષોના ઉમેદવારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા વધુમાં ભાજપ અને કોંગ્રેસના પક્ષોએ પોતાના કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં રેલીમાં જોવા મળ્યા હતા ત્યારે આ વખતની ચૂંટણી ભારે રસાકસી ભરી બની શકે તેવા એ લાગી રહ્યા છે રિપોર્ટ બાબુ ચૌધરી બાબર કાંકરેજ તાલુકાના પંચાયતમાં આવેલા માંડલા ચૌદના તાલુકા ડેલિગેટ નું અવસાન થતા સીટ ખાલી પડી હતી જેમાં સરકાર શ્રીના નિયમ પ્રમાણે પેટા ચૂંટણી એક સીટ માંથી જાહેર થતા રાજકીય કાવાદાવા શરૂ થઈ ગયા હતા આજે તારીખ બાર બે હજાર એકવીસ ના રોજ કોંગ્રેસના ઉમેદવાર દેસાઈ વિજલબેન દેવકણભાઈ દેસાઈ ભાવનાબેન શંકરભાઈ ચોટાડા એમ બે ફોર્મ ભરાયા હતા તેમજ ભાજપ તરફથી ઉમેદવાર તરીકે ચૌધરી અલકાબેન રમેશભાઈ માંડલા પોતાની ઉમેદવારી નોંધાવી હતી આ પ્રસંગે સરકાર શ્રેણી ગાઈડલાઈન મુજબ માઉસ તેમજ સેનેટાઈઝર વગેરે પ્રમાણે આયોજક તાલુકા વિકાસ અધિકારીએ કરાવ્યું હતું રિપોર્ટ રામજીભાઈ રાયગોર કાંકરેજ

ખેડૂતો દ્વારા જવાબદાર તંત્રનું ધ્યાન દોરવા છતાં પૂરતું પાણી છોડાતું નથી ઉલટાનું કેનાલોમાં ભરાયેલ લીલ કચરો પણ અલગ અલગ ગામડાઓના ખેડૂતો દ્વારા છેલ્લા એક માસથી કેનાલમાંથી સાફ કરી રહ્યા છે સરહદી વિસ્તારોના ખેડૂતોએ તંત્ર ઉપર આક્ષેપ કરતા જણાવ્યું કે લાખો રૂપિયાના ટેન્ડરો પાડવામાં આવ્યા છે તેમ છતાં સફાઈનું કામ ખેડૂતોને જાતે કરવું પડે છે અને અધિકારીઓને જાણ કરવા છતાં અધિકારીઓ ખેડૂતોના ફોન રિસીવ કરતા નથી અત્યારે તો ખેડૂતોએ મોટા પાયે ખર્ચ કરી વાવેતર કરેલ શિયાળુ પાકો માટે પાણીની તાતી જરૂરિયાત છે પણ કુવામાં હોય તો હવાડામાં આવે ને ડિસ્ટ્રિબ્યુટર કેનાલમાં જ પૂરતું પાણી છોડવામાં આવતું નથી જેના કારણે માઇનોર કેનાલમાં છેવાડા સુધી પાણી પહોંચતું નથી જેને લઈ રવિ સિઝન બગડતા ખેડૂતો ચિંતિત છે. ડીસા બનાસ નદીના પુલ પાસે 60 ગેટા લઈ જતા બે જીપdala ઝડપાયા ગાડી ચાલકો થયા ફરાર. આજ રોજ આખોલ ચોકડી પાસે બાતમીના આધારે એકતા એજ લક્ષ સંગઠનના કાર્યકર હિમાલય માલુસણિયા મનીષ ભાટ નમન પુરોહિત દિનેશભાઈ ચૌધરી અમૃતભાઈ રબારી વગેરે વોચમાં બેઠા હતા તે દરમિયાન વહેલી સવારે બે પિકઅપ જીપડાલા ભરેલ ઘેટાની ગાડીઓને બનાસ નદીના પુલ પાસે રોકાવતા ગાડી ચાલકો ગાડી રોકી ફરાર થઈ ચૂક્યા હતા જ્યારે પાંજરાપુરના કાર્યકર્તા રમેશભાઈ જેઠવાને સમાચાર મળતા ઘટના સ્થળે પહોંચી ગયા હતા ત્યાં જીવદયા પ્રેમી કાર્યકરો બંને ગાડીમાં જોતા શાહીન જેટલા ગેટા ક્રૂરતાપૂર્વક ઘાસ સારા પાણીની વ્યવસ્થા વગર કતલખાને લઈ જતા હોવાનું માલુમ થતા પોલીસ કંટ્રોલ તેમજ સ્થાનિક પોલીસને જાણ કરતા ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા તેમાં ગેટા જોવા મળ્યા હતા પશુ ક્રૂરતાપૂર્વક તેમજ ઘાસચારા પાણીની વ્યવસ્થા ન જોવા મળતા પોલીસે ગાડીને પોતાના કબજે લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી જેમાં સાહિત કીટાઓને શ્રી રાજપુર દિશા પાંજરાપુર કાંઠ મુકામે લાવતા પાંજરાપુરના ટ્રસ્ટી મદનલાલ સંઘવી તેમજ ગોવાળા દ્વારા પશુઓની ગાડીમાંથી ઉતારી તેમની ઘાસ ચાલુ તેમજ જરૂરી સારવાર કરવાની તજવીજ હાથ ધરી હતી ગેરકાયદેસર કુર્તાપૂર્વક બે જીપગાલામાં ગેટા લઈ જનારા ચાલક વિરુદ્ધ કલમ કલમ મોટર વાહન અધિનિયમ તેમજ પણ અધિનિયમ અગિયાર એક એ અગિયાર એક ડી અગિયાર એક ઈ અગિયાર એક એચ અગિયાર એક કે મુજબની કલમો મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે પોલીસે કબજો લઈ

પોલીસની કેટલાક રેકર્ડ મળ્યા હતા જેમાં સીએએ પોતાની એક કરોડની પોલીસી લીધી હોવાનું સામે આવ્યું છે તો બીજી તરફ એસીબીના અન્ય સભ્યોએ સીએના મિત્ર કીર્તિને ઝડપી પાડવા ડીસા રહેતા કીર્તિના પરિવારના સભ્યોની પૂછપરછ હાથ ધરી છે હનુમાન મંદિરે પગપાળા ચાલતા લઈ જઈ ગાડીથી હત્યા કરાવનાર ડીસાના ચકચારી સીએ લલિત ટાંકના વિકૃત કારસ્તાનની સમગ્ર માળી સમાજમાં ભારે ટીકા કરી રહ્યો છે ત્યારે આજે ડીસામાં દક્ષા માળીની હત્યા કેસમાં હત્યા પતિ સિંહે લલિત માળીને કડક કાર્યવાહી કરી કડક સજા માટે તેમજ અન્ય ફરાર આરોપીને ઝડપવા કલેક્ટરને જિલ્લા પોલીસ વડાને માળી સમાજના અને હિન્દુ અગ્રણીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સાથે સાથે વધુમાં જણાવા આવ્યું હતું કે સહ આરોપીઓ પૈસાના જોડે છૂટે નહીં તથા આરોપીઓને ફાંસી થાય તેવી માંગ કરવામાં આવી રહી છે અને હત્યામાં સંડોવાયેલ યુવતીને ઝડપવાની માંગ કરી હતી છવ્વીસ તારીખે મારી ભાણી અને જનપતિબંધને જતા તા દર્શન કરવા ગળા હનુમાનજી અને પાછળથી કારે ટક્કર મારી બિલડી પોલીસે તતસ્થ તપાસ કરી આમાં મારી ભાણીની હત્યા કરવામાં આવી હતી હલો અત્યાર એનો પતિ જ હતો એ અત્યારે જેલમાં છે પરંતુ જે અકસ્માત સર્જાતા જે બીજા આરોપીઓ હતા એ અત્યારે ફરાર છે અમારી માગ છે કે આરોપીઓ તાત્કાલિક પકડાય આરોપીઓ વગદાર છે પૈસાવાળા છે કેટલાક રાજકીય નેતાઓ એમને છાવરી રહ્યા છે એટલે અમારી સરકારને વિનંતી છે જે આરોપીઓ હોય એમને તાત્કાલિક કડક માં કડક સજા મળે આ હત્યા ની અંદર એક ટકો પણ સંડોવાયેલો હોય એને પણ સજા મળવી જોઈએ ગરીબ ઘરની દીકરીને ન્યાય મળે એવી સરકાર પાસે તમામ સમાજની હિન્દુ સમાજની માંગણી માગણી હવે સમય થયો છે એક વેલકમ બેક હવે નજર કરીએ અન્ય સમાચારો પર અંબાજી નજીક કોટેશ્વર ખાતે બનાવવામાં આવતા રોડની અંદર મસ્ત મોટો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું તાલુકા પંચાયતના સદસ્ય વિજય દેસાઈનો આક્ષેપ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકો આ તાલુકો એ આંતરિયાળ વિસ્તારમાં આવતો હોય અને આ તાલુકાની અંદર સરકાર દ્વારા અને ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે ત્યારે વાત કરવામાં આવે કે અંબાજી નજીક આવેલા કોટેશ્વર મહાદેવ મંદિર જવાનો જે માર્ગ છે તે માર્ગને નવો માર્ગ બનાવવાનું કામ ચાલુ હોય ત્યારે કોન્ટ્રેક્ટરો દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે તાલુકા પંચાયતના સદસ્ય વિજયભાઈ દેસાઈ આ વિસ્તારમાં લોક સંપર્કમાં હતા તે સમયે દાંતા તાલુકાના પંચાયતના સદસ્ય અને ભાજપ શક્તિ કેન્દ્રના પ્રમુખ દેવેન્દ્ર વ્યાસ દ્વારા ત્યાંના સ્થાનિક લોકોને પૂછતા સ્થાનિકોએ જણાવ્યું કે આ કામની અંદર ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે એટલું જ નહીં આ માર્ગનું કામ સરકારી ધારા મુજબ પણ કરવામાં આવતું નથી ત્યારે વિજયભાઈ દેસાઈએ કોન્ટ્રાક્ટરનો સંપર્ક કરતા કોન્ટ્રાક્ટર સ્થળે આવી પહોંચ્યો હતો અને કોન્ટ્રાક્ટરે વિજયભાઈ દેસાઈ અને દેવેન્દ્ર વ્યાસને સાથેના શોભે તેવી ભાષામાં વાત કરી હતી અને જણાવેલ કે અમે આ રોડ મહાદેવ મંદિરે દાન કરીશું અમારે આ કામનું બિલ જોઈતું નથી એટલું જ નહીં કોન્ટ્રાક્ટરે ધમકી આપતા જણાવ્યું કે તમારાથી જે થાય તે કરી લેજો અમે આવું કામ જ કરીશું ત્યારે વાત કરવામાં આવે કે આજે જે માર્ગનું કામ ચાલી રહ્યું છે તેની અંદર મસ મોટું ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું તાલુકા પંચાયતના સદસ્ય વિજય દેસાઈ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે રોડની અંદર મેટલ પણ નાખવામાં નથી આવી અને સરકારી ધારા ધોરણ મુજબ રોડ બનાવવામાં આવી રહ્યો નથી એટલું જ નહીં માલ પણ હલકી ગુણવત્તાનું કામમાં લેવાતા હોવાનું જાણવા મળ્યું છે એટલું જ નહીં સરકાર દ્વારા પણ તપાસ કરવામાં આવે તો અનેક અધિકારીઓની સંડોવણી પણ બહાર આવવાની શક્યતા સેવાઈ રહી છે ત્યારે ભ્રષ્ટાચારી સરકારના પૈસા પચાવી પાડે છે તેમની ઉપર ઘટતા પગલા લેવામાં આવે અને અંતરિયાળ વિસ્તારમાં સરકારના જે પૈસા આવે છે તે પૈસાને કોન્ટ્રાક્ટરો પોતાના ખિસ્સામાં ભરી અને જેમ તેમ કાગળિયા ઉપર કામ પતાવી બોગસ કામ કરતા હોવાનું પણ આક્ષેપ કોન્ટ્રાક્ટર ઉપર લાગ્યા છે ત્યારે તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા કલેક્ટરે આ બેફામ બનેલા કોન્ટ્રાક્ટર પર પગલાં લે તે હાલ તબક્કે જરૂરી બન્યું છે અને જે હલકી ગુણવત્તાનું કામ કરતા હોય તેવા કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરવા જોઈએ તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે રિપોર્ટ રિતિક સર ગરા અંબાજી આજે તાલુકા પંચાયતના સદસ્ય શ્રી વિજયભાઈ દેસાઈ અને હું આજે લોક સંપર્ક કરવા નીકળ્યા હતા લોકસંપર્ક આજે કોટેશ્વર મુકામે હતો ત્યારે મેં ત્યાં જોયું તો રોડનું કામ ચાલતું હતું તો રોડના જે કામ કરતા હતા એમના મજૂરોને પૂછવામાં આવ્યું કે ભાઈ આ રોડ કોણ બનાવે છે અને કઈ ગ્રાન્ટમાંથી બને છે તો એ પૂછતો એમને એમને જે કોન્ટ્રાક્ટર હતા એમનો સંપર્ક નંબર આપ્યો અને એ સંપર્ક નંબરથી વાત કરતો એમને એમ પૂછ્યું ભાઈ આ રોડ એટલે કે તમે કોણ પૂછવાવાળા આવી રીતે દાદાગીરી કરી અને રોડની નથી મેટર પાથરી કે નથી પૂરતું મટીરિયલ વાપર્યું સરકારના પૈસા ખોટા વેડફાઈ રહ્યા છે પાછું અમે વધાર પુસ્તક એનો વર્ક ઓર્ડર છે આની કામની મંજૂરી મળી છે તે પુસ્તક પણ એમને એવી દાદાગીરી કરી કે તમાર જે થાય એ કરી લેજો અમે તો મહાદેવજીને દાતા તરીકે અમે અર્પણ કરી દઈશું એવી દાદાગીરી કરી અને અમારી પાસે અધૂત કરીને અમને અપમાન કરવામાં આવ્યું હાલમાં જે આ રસ્તો બનાવવામાં આવેલ છે એમાં કોઈ મેટલ બેટલ પાથરેલ નથી આજે અમે અહીંયા અમારા અંબાજી મંડળમાં આવતા કોટેસર ગામે લોકસંપર્ક માટે આવેલા હતા તો અહીંયા પબ્લિકને પૂછતા અહીંયા રસ્તો ચાલુ હતો તમે તપાસ કરેલી તો એ રસ્તામાં કોઈ મેટલ પાથરાતી નથી અને સરકારના ધારાધોરણ મુજબ આ રસ્તો થયેલો નથી એટલે અમે કોન્ટ્રાક્ટરને કીધું ભાઈ આ રીતે રસ્તો કરો તો ચાલશે નહીં એ કોન્ટ્રાક્ટરને બોલાયા તો એમણે કીધું કે આ તો મહાદેવજીને અર્પણ અમારે આનું કોઈ બિલ લેવાનું નથી આવું કહી અને એ તો જતા રહ્યા અને કે તમારાથી થાય કરી લેજો કામ તો એવું જ થાય છે તો હવે અમારું ખરેખર અસંતોષ છે કે ભાઈ આ રીતનું જો કામ થશે તો આદિવાસી વિસ્તારમાં ખરેખર સરકારના પૈસા વેડફવાનું કામ થાય છે નિસા વોર્ડ નંબર 2 ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અનોખી પહેલ સાથે ઉમેદવારી પત્ર ભરીને નાયબ કલેક્ટર કચેરીમાં નોંધણી કરાવી સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અનેક ઉમેદવારો પોતાનો ફોર્મ ભરી રહ્યા છે ત્યારે બનાસકાંઠાના બટાકા નગરી તરીકે ઓળખાતું શહેર ડીસામાં પણ ઉમેદવારો ઉમેદવારી પત્રક ભરીને નોંધણી કરાવી રહ્યા છે ત્યારે ડીસાના વોર્ડ નંબર 2 માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર હરીશભાઈ ઠક્કરે એક અનોખી રીતે ઉમેદવારી પત્રક ભર્યું હતું જેમાં તેઓએ પોતાની ચાલતી લારી પરથી વેપારમાંથી રૂપિયા બે હજારના પરચુરણ સિક્કા લઈને ઉમેદવારી નોંધાવવા માટે ડીસાના નાયબ કલેક્ટર કચેરીમાં પહોંચ્યા હતા અને ઉમેદવારી ફોર્મ ભરતી વખતે તેમની માતાના ચરણ સ્પર્શ કરીને ઉમેદવારી નોંધાવી હતી જેમાં ડીસાના તમામ વોર્ડમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો પોતાનું ફોર્મ ભરીને નોંધણી કરાવી રહ્યા છે આ વખતે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં પણ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે જેના લીધે લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ જણાવ્યું હતું કે જો આ વખતે ડીસા નગરપાલિકામાં આમ આદમી પાર્ટી આવશે તો છેલ્લા પાંચ વર્ષમાં નહીં કરેલા વિકાસના કામો અમે પૂર્ણ કરીશું અને લોકોની નાનામાં નાની દરેક સમસ્યાનું અમે નિરાકરણ લાવીશું ડિસાના દરેક વોર્ડમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારના ફોર્મ નંબર સાથે લોકોના જે પણ પ્રશ્ન હોય તે અમને ના માધ્યમથી મોકલી શકશે અને તાત્કાલિક ધોરણે તેમની સમસ્યાઓનું અમે નિરાકરણ લાવીશું તેવી ખાતરી સાથે આમ આદમી પાર્ટીની ભવ્ય જીત સાથે ડીસા નગરપાલિકા હોદ્દો સંભાળશે અને ડીસા શહેરને ભ્રષ્ટાચાર મુક્ત બનાવશે બ્યુરો રિપોર્ટ પીડી સોનગરા ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં આજે વોર્ડ નંબર બે માં આમ આદમી પાર્ટીમાંથી મેં ઉમેદવારી નોંધાવી છે અને લોકોના પણ ખૂબ સાથ ને સહકાર છે અને લોકોને જે ચાહના છે એ ચાહના હું વોર્ડ નંબર બેમાં જીતીને આવીશ તો પૂરેપૂરી પૂરી કરીશ દિશા શહેરના જે ખાસ કરીને આજની તારીખમાં રોડ રસ્તા પાણી લાઇટ ગટરની જે સમસ્યાઓ છે એને ખાસ પાછો આપવા આવીશ ખાસ કરીને આજે અમારી પાસે તો પૈસા નથી એટલે અમે અત્યારે બે હજાર રૂપિયાની પરચુરન ડિપોઝિટ પેટે નાયબ કલેક્ટરશ્રીને આપી છે અને અમારી પાસે બીજી વધારે પણ ખર્ચો કરવાની મારી પાસે નથી એના માટે કહીને અમે આજે મારા ઘરેથી પ્રચુરન જે મારે અત્યારે ગાયત્રી મંદિર ગલ્લો ચાલે છે એ ગલ્લામાંથી પૈસો લઈ અને પરચોને ભે કરી અને આજે મેં ડિપોઝિટ જમા કરાવી છે રિસાહેની જનતાને એટલો વિશ્વાસ આપું છું કે વોર્ડ નંબર બેમાં હું જીત્યો તો વોર્ડ નંબર બેની અંદર દર મહિને દરેક વિસ્તારની હું રૂબરૂ મુલાકાત લઈશ કાંઈ પણ જરૂર પડશે મારો ચોવીસ કલાક મારો નંબર આપીશ દરેક વોર્ડની અંદર મારા બેનર લગાવીશ અને દરેકને વોટ્સઅપ નંબર આપીશ જે પણ સમસ્યા હશે એ તાત્કાલિક મને જાણ કરશે હું તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને એને જે પણ સમસ્યાઓ હશે જે અગાઉ ભાજપે કોંગ્રેસે નથી કર્યું એના કરતાં પણ સારું શાસન ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર બેની અંદર હું આપીશ અને હું તમામ મતદાતાઓને ખાતરી આપું છું

મોટા ભાગના લોકોને કોરોનાનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે અમીરગઢ પંથકમાં ખેડૂતો સાથે ચોંકાવનારી ઘટના બની હોવાનું સામે આવ્યું છે અમીરગઢ પંથકના ખેડૂતો સાથે ચોંકાવનારી ઘટના બની હોવાનું સામે આવ્યું છે સ્થાનિક વેપારીએ ખેતીવાડી માટેની કંપની પાસેથી ત્રેપન પોઈન્ટ બે લાખના સામાન મંજૂર કરવા આવ્યો હતો ફુવારા પદ્ધતિથી સિંચાઈ માટે મંજૂર થયેલો આ સામાન ખેડૂતો સુધી પહોંચ્યો જ ન હતો જેની ગંધ આવ્યા બાદ શરૂ થયેલી તપાસના અંતે વેપારી વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે ગુજરાત સરકારની કંપની અને ખેડૂતો સાથે મોટી છેતરપિંડી થઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે પાંચ વર્ષ વેપારી સામે જીજીઆરસી હેઠળની ફર્મના કર્મચારીઓએ ગુનો નોંધાવ્યો છે સમગ્ર ઘટનાક્રમે ખેતીવાડી અને વહીવટી આલમમાં ચકચાર મચી ગઈ છે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પંથકમાં ખેડૂતો માટે ફુવારા ટપક પદ્ધતિનો સામાન મંજૂર થયો હતો વર્ષ બે દરમિયાન ચૌદ ખેડૂતો માટે ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની મારફત કુલ ત્રેપન પોઇન્ટ બે લાખનો સામાન મંગાવ્યો હતો ઇકબાલગઢની શ્રીરામ ઇરિગેશનના પ્રોપારાઇટર સૌરભ હીરાલાલ અગ્રવાલે ખેડૂતોનો સામાન બારોબાર વેચી દીધો હોવાની ઘટના સામે આવી છે અમીરગઢ તાલુકાના ખેડૂતો પાસે ફુવારા ટપક પદ્ધતિથી ખેતી કરવાની અરજીઓ મેળવી હતી આ પછી કુવારા ઉપરનો હેડ યુનિટ પીવીસી પાઇપ

ચૌદ ખેડૂતો માટેનો સામાન મેળવી બારોબાર વેચી દીધો હતો જેની ખબર પડતા શરૂ થયેલી કાર્યવાહીના પગલે પરિક્ષિત ઇરિગેશનના શિવકુમાર રાજપૂતે અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે

કરતા તેમાંથી બોટલો મળી આવી હતી પોલીસે દારૂ અને ટ્રેલર સહિત કુલ આડત્રીસ પોઈન્ટ અડસઠ લાખ રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કર્યો છે જ્યારે ટ્રેલર ચાલક અને ક્લીનરની અટકાયત કરી પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અત્યાચારના વિરોધમાં અને ગઢવી પરિવાર તથા આપણા વડવાઓ જેને ઈષ્ટ માનતા એવા સમાજને થયેલા અન્ય કરનાર તત્વોના સજા આપવા અને ચારણ પરિવારને ન્યાય આપવાના ઉદ્દેશ જિલ્લાની દરેક પ્રાંત કચેરી તથા કચેરીને આવેદન પત્ર આપવાનું હોય દરેક કરણી સૈનિકોએ હાજરી આપીને અત્યારે ચારણ સમાજ તંત્રની વિરુદ્ધ લીગલ ફાઈટ આપી રહ્યો છે તેના સમર્થનના ભાગરૂપે આ આવેદન પત્ર આપવાનું હોય દરેક કરણી સેના હોદ્દેદારો અને કરણી સૈનિકોએ હાજરી આપી લુઆરા અને મુંદ્રામાં બનેલ બનાવ અંગે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા આપવામાં આવે આવેદન પત્ર મોટી સંખ્યામાં રાજપૂત સમાજ યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ન્યાય મળે તેવી આશા વ્યક્ત કરી હતી ત્યારે કુદકે અને ભૂસકે વધી રહેલા આવા બનાવ અંગે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ કરીને યોગ્ય રીતે કામ કરી સાચા ગુનેગારો સામે કડક પગલાં લેવામાં આવે તેવી રાષ્ટ્રીય રાજપૂત સમાજની માગણી કરવામાં આવી રહી હતી બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાય ગોર કાંકરેજ પાલનપુર પ્રાંત કચેરીમાં ભાજપ દ્વારા કોવિડ ગાઈડલાઈનના ધજાગરા ઉડાડવામાં આવ્યા હતા બનાસકાંઠા જિલ્લામાં સરકારની કોવિડ ગાઈડલાઈન ને સાઈડ કરાઈ રહી હોય તેમ લાગે છે ગઈકાલે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પુણ્યતિથિ નિમિત્તે ઉજવતા સમર્પણ દિને ભાજપના હોદ્દેદારો આગેવાનો શહેરના વિવિધ અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા કોવિડ ગાઈડલાઈનના સરેઆમ ધજાગરા ઉડવા આવ્યા હતા ત્યારે આજે પણ પાલનપુર પ્રાંત કચેરીમાં ભાજપ દ્વારા કોવિડ ગાઈડલાઈનના ધજાગરા ઉડાવવામાં આવ્યા હતા જ્યારે શહેર ભાજપ પ્રમુખ મહામંત્રી સહિત ભાજપી હોદ્દેદારોએ માસ્કની અવગણના કરી હોવાનું વિડીયોમાં સ્પષ્ટ જોવા મળ્યું હતું જેમાં સરકારી કચેરીમાં જ કોવિડ નિયમના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા વધુમાં ભાજપી હોદ્દેદારો અને પદાધિકારીઓએ કોવિડ ગાઈડલાઈનનો ભંગ કરી ફોટો સેશન કરાવ્યું હતું શિલાન્યાસ શિહોરી સમસ્ત બ્રાહ્મણો દ્વારા અને શાસ્ત્રી રોહિતભાઈ તેમજ દ્વારા વૈદિક મંત્રોચાર સાથે સિહોરી બ્રાહ્મણો તમામ હાજર રહી શોભા વધારી મંદિરના નિર્માણ માટે પૂરો સાથ

ભૂગર્ભ ગટરના ચેમ્બર નાખવામાં આવે છે તે ખુલ્લા મુખી કોન્ટ્રાક્ટરો જતા રહે છે જેથી ગઈકાલે રાત્રિના સમયે ડીસામાં આવેલા લક્ષ્મીનગર સોસાયટીમાં ભૂગર્ભ ગટર ખુલ્લી હાલતમાં હોવાથી એક સાત વર્ષની બાળકી અંદર પડી ગઈ હતી અને આ બાળકીનો આબાદ રીતે બચાવ કરવામાં આવ્યો હતો જ્યારે વાત કરીએ લક્ષ્મીનારાયણ વિસ્તાર જે વોર્ડ નંબર પાંચમાં આવેલા છે અને વોર્ડ નંબર ડીસાના પૂર્વ પ્રમુખ અને ભાજપ શાસિત વિસ્તાર હોવાથી તો પણ ત્યાં છેલ્લા પાંચ મહિનાથી આ રોડ જે તે સ્થિતિમાં છે અને છેલ્લા બે મહિનાથી આ ભૂગર્ભ તેવું સમય પણ આ રોડની કામગીરી ન થતા સ્થાનિક મહિલાઓએ ડીસા નગરપાલિકામાં ભારે રોષ વ્યક્ત કર્યો હતો અને ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરના ચેમ્બરમાં બહોળી સંખ્યામાં મહિલાઓએ રોડ ન બનતા ભારે આક્રોશ સાથે તેમના ચેમ્બરમાં આવીને રજૂઆત કરી હતી જ્યારે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર પણ તેમના વિસ્તારમાં મુલાકાત લીધી હતી અને ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે બે દિવસમાં રોડની કામગીરી શરૂ કરી દેવામાં આવશે પરંતુ આ વાતને આજે બે મહિના થઈ ગયા છે તો પણ હજુ સુધી આ રોડની કામગીરી અને ભૂગર્ભ ગટરની કામગીરી કરવામાં આવી નથી બ્યુરો રિપોર્ટ પીડી સોનગરા ઘટના એ હતી કે રાતે અમે સાડા નવ વાગે અહીંયા છોકરાઓ નાના રમે છે બધા આજુબાજુ આ બધા છોકરાઓ એ એરિયાના કાલે રાતે હવે રમતા હતા અને રમતા રમતા અચાનક આ ખાડો અને છોકરીને દેખાને પડી ગઈ અંદર તો હવે આની જવાબદારી કે નહીં ખાલી કેટલા સમયથી આ રસ્તો આવો છે રસ્તો તો છેલ્લા પાંચ છ મહિનાથી આવો રસ્તો છે પણ આ આપણે ઘોરા ઘટનની જે યોજના નાખી છે એના ઉપર ઢક્કન ઢાંકવાની કોઈની જવાબદારી વાત નથી કોઈની જવાબદારી છે મહેલાના બધા ધક્કાણો ખુલ્લા પડ્યા છે અને ગાડીઓ અંદર ખાડા અંદર પડવાની શક્યતા છે ને કાલે કોઈ છોકરો અંદર પડી જશે એની જવાબદારી કોની આ બાબતે રજૂઆત કરી ભૈરા આજે નગરપાલિકામાં રજૂઆત કરીને આવ્યા છે રજૂઆત કર્યા પછી બોલ્યા છે સાહેબ કે આજે કે ચલો આજે થરાદ ખાતે બ્રહ્મ સમાજ બનાસકાંઠા ટીમ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું થરાદ ખાતે પાર્ક સ્ટેડિયમ શ્રીનગરમાં બ્રહ્મ સમાજ સભમાં યુવાનો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે મંચસ્થ મહાનુભાવોએ દીપ હનુમાનજી કાર્યક્રમની વડગામડાના પરમ પૂજ્ય શ્રી શાંતિદાસ બાપુએ ઉપસ્થિત લોકોને આશીર્વચન પાઠવ્યા અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન એસ એન ત્રિવેદીએ કરી ક્રિકેટ ટુર્નામેન્ટનું કાર્યક્રમને સફળ બનાવ્યો આ કાર્યક્રમમાં લાખણી પંચાયતના પૂર્વ પ્રમુખ મહેશભાઈ દવે સમાજના પ્રમુખ ભગવાનભાઈ જોશી અમીરામભાઈ તેમજ ગૌરક્ષક ગણપત સિરવાડિયા વસંતભાઈ તેમજ પાર્કર મેદાનના પ્રમુખ પીરાભાઈ નજારો તેમજ શ્રવણભાઈ દવે સહિતના મહાનુભાવો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ કોકાવાળા યુવા ટીમ દ્વારા ક્રિકેટની સોળ ટીમો મેદાનમાં ઉતારવામાં આવશે તેમજ આ ત્રણ દિવસીય ડે ક્રિકેટનું આયોજન કરવા બદલ સમાજના આગેવાનોએ યુવાનોને બિરદાવ્યા હતા તેમજ આ રીતે સમાજના યુવાનો આગળ આવે અને રાજ્ય સ્તરે આગળ આવે તેવી શુભેચ્છા પાઠવી હતી બ્યુરો રિપોર્ટ અશ્વિન ત્રિવેદી થરાત તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચારો માટે જોતા રહો ન્યૂઝ પોઈન્ટ